રાજપીપળા થી વડોદરા જતા શોર્ટકટ પોઈચા પુલ પરથી રોજના હજારો વાહનો અવરજવર કરતા હોય છે. હાલ વરસાદમાં માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી જતા રોજિંદા અકસ્માતોમાં વધારો થાય તેવી હાલત જોવા મળી રહી છે. રાજપીપળા થી પોઈચા જતા માર્ગ પર મસ મોટા ખાડા પડી જતા વાહનો હંકારવા મુશ્કેલ બન્યા છે. સાથે સાથે મસ મોટા ભૂવાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખાડાની ઊંડાઈ કેટલી હશે તેનો અંદાજ પણ ન આવતા વારંવાર વાહન ચાલકો વાહન સાથે ઊંડા ખાડામાં અટવાતા ફંગોળાઈ જતા હોય છે, જેના કારણે રોજિંદા અકસ્માતો પણ વધી રહ્યા છે. ઉપરાંત ગાડીઓને નુકસાન પણ થઈ રહ્યું છે. તો બીજી તરફ સુરત અંકલેશ્વર થઈ વાયા રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ રાજપારડી ઝઘડિયા સહિતના વિસ્તારોમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. ના છૂટકે કોઈ માર્ગ ઉપરથી પસાર થાય અને હાઈવેનું કામ પણ ઘણા સમયથી અધૂરું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા દુનિયાની 8મી અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે તમામ પ્રકારની સુવિધા વિકસાવવાનું શરૂ કર્યું છે. કેવડિયાથી વડોદરા રેલ માર્ગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આગામી સમયમાં હવાઈ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીને મુખ્ય શહેરો સાથે જોડવામાં આવનાર છે, ત્યારે હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગના ઠેકાણા નથી. રસ્તાઓની આટલી ખરાબ હાલત છે ત્યારે દુનિયાની 8મી અજાયબી ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનાર પ્રવાસીઓમાં નર્મદાનું વહીવટી તંત્રના વાંકે સારી છાપ છૂટે તેમ જણાતું નથી. વળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને સુવ્યવસ્થિત રાખવા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા આ માર્ગનું સત્વરે સમારકામ કરાય તેવી લોક માંગ ઉઠી છે. આ આપણે જ્યાં ઊભા રહ્યા છીએ એ રસ્તો રાજપીપળામાંથી પસાર થતો અને ખાસ કરીને આજે દુનિયાભરમાં જેની વાહ વાહ થઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ રસ્તો છે. અહીં આ રસ્તા પરથી સુરત સાઈડ, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા સાઈડથી આવતા જે પણ વાહનો છે એ વાહનો અહીંયાથી પસાર થાય છે. આજે તમે અહીંયા જોઈ શકો છો કે આ રસ્તા પર કેટલા ખાડા છે. આમ જો આપણે નજરે જોઈએ ને તો એવું લાગે કે ભાઈ આ રસ્તો જ નથી, ખાડામાંથી આપણે પસાર થયા હોય એવું દેખાઈ આવે છે. કોઈ પણ બાબતે હોય તો એમાં રસ્તો એ મેઇન વસ્તુ છે. જે જીવન જરૂરિયાત માટે પાણીની જરૂરિયાત છે એમ આ રાહતરી માટે પણ આ રસ્તો એ મેઇન છે. વિકાસ માટેની જો વાત કરીએ તો આપણે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવાઈ માર્ગની વાત કરીએ, ત્યાં જળ માટે બોટ ફેરવવાની વાત કરીએ, આ બધી સુવિધાઓની આપણે વાતો કરીએ છીએ. પણ મારે એ કહેવું છે કે આજે લોકલ લેવલે જે નાનામાં નાના માણસને સ્પર્શતી જે સુવિધા છે એ રસ્તો છે. આ રસ્તાના જો આ હાલત હોય તો પેલે જે મોટી મોટી વાતો કરે છે એ તો ફક્ત ને ફક્ત એ વાહિયાત વાતો છે. ખાસ કરીને જો સરકારે વિકાસ કરવો હોય ને તો રસ્તા પહેલાં રિપેર કરાવવા જોઈએ, રસ્તાની સુવિધાઓ લોકોને આપવી જોઈએ. અને આજે તમે જુઓ કે અહીંયા આપણે રાજપીપળાથી પોઈચાવાળો રસ્તો, કોઈ ઇમરજન્સી હોય કોઈ પેશન્ટને તો એને જો આપણે હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડવાનું હોય તો સાહેબ આજે ત્યાં તમે એક કલાક તો અહીંયા જ જતો રહે તમારો. એટલા બધા ખાડા છે કે જ્યાં રસ્તો જ ખોવાઈ ગયો છે. ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે એવા આમ જનતાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. હું આ રસ્તાને બાબતે લઈને આજે તમને કહું છું કે ખરેખર આજે જ્યારે આ રસ્તાનું કામ ક્વોલિટીવાળું થાય તો ખરેખર એક વર્ષમાં એક જ ચોમાસામાં ધોવાઈ જાય. આપણને એક સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે આ કેવું કામ છે કે આજે કદાચ હમણાં આ ખાડો પૂરશે અને હમણાં વરસાદ પડે ને તો સવારે તો એ ખાડો હતો ને ત્યાંનો રસ્તાનું કામ થતું હોય તો ટેકનિકલ જે બાબત છે ને એને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ. અને ટેકનિકલ એક્સપર્ટને જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ જાણવી જોઈએ કે ભાઈ અહીંયા ખરેખર પાણી આવે તો અહીંયા રોડ ચાલે જ ને, આરસીસી બનાવવો જોઈએ. તો એવા જે સજેશન છે એ સજેશન કાં તો ત્યાં લોકલ જે પ્રજા છે એમની પાસે લેવું જોઈએ અથવા આવા કોઈ એક્સપર્ટને બોલાવીને લેવા જોઈએ. મારી સરકારને આ માગણી છે કે આ જે રસ્તો છે એ રસ્તો વહેલીમાં વહેલી તકે એને સુધારે